અચ્છા એ મહેમાન, હું હું ત્યાં જોઈ રહ્યો છું. ભાઈ હું તો કુદરતે કરેલ ગોબાજાળી ની ગણતરી કરી રહ્યો હતો. ક્યાં જોઈ જોઈ ને ક્યાં જોઈ રહ્યો છું હું ગોબાજાળી. પણ આ ગોબાજાળી હું? ભાઈ મારા જીવતર માં થઈ છે ને તમારા જીવતર માં થાકે એટલે એની મેળા એ સમજાય જશે. તમે જરા અહીંયા આવો તો. આ લ્યો ને હવે. પણ તું ક્યાં જાત મને બોલાવે? મારે તો આ તંબુરો ક્યાં રાખવો એ પૂછવું તું. છે ને અહીંયા ભલે જો. હાલો. અરે પણ આ તંબુરો તો બિચારો આ પીડો પીડો હવે તરફરવા માંડ્યો છે અને ખીતીએ ટાંગવો જોઈ. તમારામાં અક્કલ છે કે તેલબ મારાને ભાડે દઈ દીધી છે? હવે વટવાનું મિલીને વાત કર ને. તું આવા કલૈયા કુંવર જેવાને સારી રીતે રાખવાને બદલે આ કૂતરાની જેમ હડકારો કા? ના ના હડકારો નહીં તો મારા હૈયે લગાડું. મારી જેવા ખપડધ્વજના ઘરમાં તું ખલેલા જેવી આંટા માચ્યો એમાં ક્યાં કલૈયા કુંવર જેવો તને ઉપાડી જાય તો? હવે ગુજરાતમાંથી મારું રાવણની જેમ હરણ કરી આવ્યા પછી મને તે હવે કોણ લઈ જાય? પણ આને આપણા ઘરમાં સારી પરણાગત કરીને રાખો તો આપણી શરત પૂરી થાય એમ છે. આપની શરત? જ્યાં સુધી તમે તમારી ઉંમર લાયક દીકરી ઢગલીને પ્રણયને સાસરે ન મોકલો ને ત્યાં સુધી હું તમને નહીં પરણું. ઈ શરત. પણ ઈ શરત અરે આને શું સંબંધ છે? હવે અક્કલ વાપરો ને તો આને જ સંબંધ છે. તમારી ઢગલી માટે આના કરતા સારો મુરતિયો વળી ક્યાં મળશે? હા મારી વાત તો સાચી. બસ તો આને એવી રીતે રાખો કે તમારી ઢગલીને પરણીને તમારો જમાઈ થઈ જાય અને આપણું જામી જાય. તો આપણું જબરા ભગત. આ તમારા દેશમાં બાયડ્યું ને ભાન એક સરખા જેવા જ હોય છે? ભાઈ એ તો સરખા હોય, બાકી તો ગારો ને ગુંદી કોયલ ને કાગ ને ગલાલ એવા નામ હોય છે. હવે આ તમારે સંપો હશે. અત્યારે તો બિચારો ખંભે ખખડે છે, પછી ભાગમાં હશે એ ખીચીએ ટીંગા છે. લાવ એને ખીચીએ ટાંગી દો. રૂડી રજાઈ પાથરી છે તમે. પણ તમે તો કેતા આવો તમારી ખાનદાની આવી ખખડતી હોય ત્યાં વ્યાધી કરે એ તો વેતા વગર નો ગણાય. ટોંડા નાયક મને તો લાગે છે કે મારો જન્મારો તમારા ઘરમાં જ સફળ થશે. સફળ સાચે હું થઈ જ ગયો સમજો. અરે દીકરી મહેમાન માટે લાવો જો. હમણાં તમારી યાર વાતો કરતા થઈ તો એ તો મારા થવનારા ઘરવાળા છે. એ ઘરવાળા છે એટલે હજી પૈણા નથી. ના પૈણવાના છે. અને તમારા દીકરી? એને પરણાવવાની છે. એટલે તમારા ઘરવાળા ની દીકરી બે કુંવાળા છે એમ ને? તો ગોબાજાળી નો ગોટો આ ઘર મૂકશે ખરો. બાપા પાણી. બેટા પીવાનું પાણી માંગ્યું તું. એ નાવાનું સંધ્યા હશે. મારી દીકરીનું મન બહુ મોટું. મન તો કાયા પ્રમાણે હોય ને, પીવાનું માગી તો પીપળે રેડવાનું. બસ આ દીકરી કુંવારી છે એને પરણાવવી છે. એમ કોની સાથે? માની જાઓ તો તમારી હારે. મારી સાથે? જબરા ભગત મોઢા પર પાણી છાંટવા પાણીનો લોટો લાવજો. મને જોયા પછી લોટે પાણી ભાનમાં નહીં આવે. કરી છે ને કુદરતે કઈ કોબા જડી. આમંત્રણ વગર આવવાની ભૂલ કરી, હવે મળીને વાત કર્યા વગર જવાની બીજી ભૂલ ન કરો. પાપી, અહીં આવવા માટે મને કોઈના આમંત્રણની જરૂર નથી. હું મારી ઈચ્છાથી આવી છું. એમ શા માટે? તારી કેહાનાની કરુણ હાલત જોવા. બંદી ખાનાની ગંદી હવાએ તને કેવો કરી નાખ્યો છે તે જાણવા. કેદ ખાનાની કોઠ, રાજસભાનું સિંહાસન, બંદી ખાનાની ગંદી હવા, બગીચાની બહાર મને કઈ ફરક પાડતા નથી. વૃણાલવતી, આ કેવું ભક્ત પ્રહલાદ નું પરીક્ષા સ્થાન,
અને રસિક શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ની જન્મભૂમિ સમજી છું. એમ સમજ્યા પછી પણ ક્યારે કૂતરાના મોતે મરવું પડશે એની તને ખબર છે? ખબર હોય તો એ ખોટું શું છે? કૂતરાના ગુણો જાણો છો? એ ગુણો થી આકર્ષાય ને તો ગુરુદેવ દત્ત ને કૂતરા ને ગુરુ ગણવા ગયા છે. મને એના જેવું મોત મળશે તો મારી કીર્તિ વધશે, હું મહાભાગી ગણાઈશ. પોતાને મહાભાગી ગણનાર કંગાલ કેદી આટલો ઘમંડ કરે છે, પણ હવે તું રહ્યો છે શું? એ જ પૃથ્વી વલ્લભ. ખોટી વાત, પૃથ્વી નો વલ્લભ તો એ બેઠો મહેલ, મારો ભાઈ. એ બિચારાને પૃથ્વી નો વલ્લભ કહી પૃથ્વીને શરમાવવામાં. બિચારો સ્વામી થાય તો સ્ત્રી હોય કે પૃથ્વી, રસાતાળ જાય. મને બોલતો બંધ કરવો હોય તો તમે આ ક્ષણભંગુર જીવનનો અર્થ જાણો વૃણાલવતી. શા માટે આયુષ્યને આ અનુપમ રૂપને વેડફી નાખો છો? શા માટે સર્જનહારે સર્જેલ સૌંદર્યને વૈરાગ્યની દંભી સગડીમાં શીખી રહ્યા છો? મારે તારું ઉપદેશ નથી સાંભળવો. સાંભળશો તો કેદખરાની કોટડીમાં મુંજ જેવા રસિક પુરુષ પાસે આ વસ્ત્રે આમ ઉભા રહેવાનું મન નહીં થાય. પણ સોળે શણગાર સજી રસમસ્તીની રસ છોડે અંગે અંગને ભીંજવી નાખવાના ઉમળકા આવશે, ઉભરા આવશે. આવું બોલીને તું મારી મતીને ચલિત નહીં કરી શકે મુંજ. તું મારી વૈરાગ્ય તપશ્ચર્યાને સાધના જાણતો નથી, મને ઓળખતો નથી. મૃણાલવતી, અત્યારે તમે જેવા છો એવા જ મારા માટે પીછાણેલા છો. એટલે? એટલે વર્ષ કરવા આવેલા પણ વર્ષ થઈ રહેલા. એટલે તું એમ સમજે છે હું તારે વર્ષ થઈ રહી છું? હા, અને તમારા જે હું સૌંદર્ય વર્ષ થાય એ જ તો મુંજના જીવનનું મહાસાર્થક્ય કહેવાય ને. તારા જીવનનું સાર્થક્ય તો મારા ભાઈ તૈલપના પગ ધોઈશ ત્યારે થશે. નહીં મૃણાલવતી, તમારું સૌંદર્ય માણીશ ત્યારે થશે. વૈરાગ્યના વિષથી મારા સૌંદર્યમાં પ્રાણ પૂરી શકે તેવી પ્રેમ સંજીવની. પ્રાણ પૂર્વક ક્યાં સુધી જીવે છે તે જોઉં છું. આ પળે તો જીવું છું, આ પરવા નથી. જાઓ છો ખરા, પણ પાછા આવ્યા વિના રહેવાના નથી. મારી પાસે આવ્યા છો, હવે સજીવન થયા વિના જીવવાના નથી. આપના પરિપાક સમા કાવે જેવા કેદખાનામાં પડ્યો છે તો એનું અભિમાન ઓગળતું નથી. એની કરુણાજનક સ્થિતિનું ભાન થાય, ગર્વિષ્ઠ હૃદયનો અહંકાર ઓગળી જાય તેવી સજા કરવી જોઈએ. શી સજા કરો, શી સજા કરો? કાચ પિંજરમાં પુરાવી સામાન્ય પ્રજાજન પણ મસ્કરી કરી શકે તેવી સ્થિતિમાં નગરના ચોક વચ્ચે રખાવ. સાચી વાત, હવે જો એની પૃથ્વી વલ્લભતા ક્યાં રહે છે? બિચારાપણાનો આઘાત કેવી રીતે સહન કરે છે? કેમ પૃથ્વી વલ્લભ, આનંદમાં તો છો ને? આનંદમાં તો હતો અને તમને આ દશામાં જોઈને વિશેષ આનંદમાં છો. હવે તમે કહો તમે આનંદમાં છો ને? ચૂપ રહો, ચૂપ રહો. અરે બધા ચૂપ કેમ થઈ ગયા? એક મગતરા જેવા સૈનિક ની આજ્ઞાએ તમારો આનંદ ઉડાડી મૂક્યો. અરે હસો, ગાઓ, નાચો. તમારો રાજા આજે અવંતી પતિ પૃથ્વી વલ્લભ ને પકડી લાવ્યો છે, તમને બધાને બતાવવા નગર ચોક માં મૂક્યો છે. અને તમે આ મૂળ ની જેમ કા? તમારા રાજ્યમાં વિજયોત્સવ આમ ઉજવાય છે? બાળા, તારું નામ? સંગીતા. વાહ, તને ગાતા આવડે છે? હા, ના ના, તૈલપના રાજની સંગીતાને ગાતા નથી આવડતું. ચાલો, સંગીત નથી સંગીતા તો છે. બાળા, તારું નામ શું? વંદના. તને ગાતા આવડે છે? હા, પણ અમારા દેશમાં ગાવાની મનાઈ છે. નવાઈ છે? ચાલ, હું ગાઉં તો તું ગાઈશ? પણ અમારા દેશમાં ગાણી મનાઈ છે. અરે ગાંડી, ગમે તેટલી મનાઈ હોય તો એ ગાન તાલ ને સુર ને કોઈ રોકી શકતું નથી. સાગર, સરિતા, વૃક્ષ, વાયુ,
અરે સૃષ્ટિના અણુએ અણુમાં ભરેલ નાદ બ્રહ્મને કોઈ બંધ કરી શકતું નથી, માટે હું ગવડાવું તે નીડર પેગા